છું પારુલ રાવલ ચિત્રલેખા.com સાથે. આજે અમદાવાદની રાજપથ ક્લબમાં ગરબાનો યુવાધનનો હિલોર અને આનંદ ઉત્સવ જોવા માણીએ. આવો રાજપથના સ્પેશિયલ ગરબા જોવા માટે. નોરતાના છઠ્ઠા દિવસે ભરપૂર છે ત્યારે અમદાવાદને જાણીતી એક રાજપથ ક્લબની અંદર ગરબાનો ઉત્સાહભર્યો માહોલ છે ત્યારે આપણે આ વિશે ખાસ વાત કરીશું મનીષભાઈ સાથે. મનીષભાઈ, ખાસ કરીને રાજપથની અંદર જે ગરબાની એક સાંસ્કૃતિક વિરાસત છે અને દર વર્ષે કંઈક નવી થીમ આપે છે, તો આ વર્ષે કઈ થીમ છે? આ વખતે રાજપથ ક્લબ અમે લોકો એક ટ્રેડિશનલ થીમ ઉપર ગયા છીએ. બીજું, રાજપથ ક્લબ દર વર્ષે બે દિવસ ગરબા કરી, આ વખતે હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ અમે 9 દિવસ ખુદ રાજપથ ક્લબે ગરબાનું આયોજન કર્યું છે. અને તમે જાણતા હશો એમ આ વખતે અમારે ટ્રાફિકનો બહુ જ મોટો ઇસ્યુ હતો, જે અમે બહુ સરસ રીતે સોલ્વ કરી. કોર્પોરેશન જોડેથી 2 પ્લોટ રેન્ટ ઉપર લઈ લીધા અને મેમ્બર અને ગેસ્ટ તમે અંદર જોઈ શકો છો, બહુ જ સરસ રીતે એન્જોય કરી રહ્યા છે. ગમે તેટલા જોબ ઓફિસ ગમે તેટલા થાકેલા હોઈએ ને, બટ રાતા જે ગરબા કરવાને લાઈક સિરિયસ ઓસમ. આખો ભલે ગમે તે રાતા 1-2 કે 2 વાગે સુધી કરવાના પણ સખત કરી લે, થાકી જે તોય ગરબા કરીએ લાઈક સિરિયસલી. વાવ, લોકો નવી નવી સ્ટાઇલ શીખી રહ્યા છે અને હેરિટેજ ગરબા સાથે નવો ગરબો મિક્સ કરી રહ્યા છે, તો ધેટ્સ અ ન્યૂ.